હું ચૌહાણ સેજલ, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. ધોરાજીના પાંચ પીરની વાડી વિસ્તારમાં એક કોરોના શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લેવાયા. ધોરાજીના પાંચ પીરની વાડી વિસ્તારમાં એક કોરોના શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લેવાયા. હાલ કોરોનાના અજગર ભરડો જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો ધોરાજી પાંચ પીરની વાડી વિસ્તારના એક વ્યક્તિને કોરોનાને લગતા લક્ષણો હોવાના સમાચારો સામે આવ્યા છે. આ દર્દીને હાલ ધોરાજી સરકારી હોસ્પિટલ અને એક ખાનગી ડોક્ટરના અભિપ્રાય મુજબ કોરોના શંકાસ્પદ જણાતા તેમના રિપોર્ટ રાજકોટ ખાતે મોકલાયા છે. હાલ તેઓનો કોરોના પોઝિટિવ છે કે નહીં તે સેમ્પલ ટેસ્ટ થયા પછી જ જાણી શકાશે. હજુ એ પેશન્ટનો રિપોર્ટ આવ્યો નથી. આથી ખોટી અફવાઓમાં આવવું નહીં. જો કે સલામતી રાખવી ખૂબ જ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું આવશ્યક છે. ઘરમાં રહો, સલામત રહો, અફવાઓથી દૂર રહો. શું સર આપનું નામ જણાવશો? ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી. મારી જોડે છે ડૉક્ટર જયેશ વેસેકિયન સાહેબ, જે ધોરાજી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સાહેબ છે. ડૉક્ટર બી ગરાણા સાહેબ, જે ફિઝિશિયન તરીકે આપણે ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજીમાં સેવા બજાવે છે. આજરોજ બપોરે ધોરાજી હોસ્પિટલ ખાતે એક દર્દી આવેલું કે જેને એક્સરે ને બધું ચેક કરતાં એમને ન્યુમોનિયા હોય, ન્યુમોનિયા અને એના લક્ષણો દેખાયેલા હોય. તદુપરાંત એ ન્યુમોનિયા અને કોરોના બંને વચ્ચે ડિફરન્શિએટ કરવા માટે વધારે આગળ ઉપર સારવાર અને તપાસ અર્થે એમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરેલ છે. સાહેબ, કોઈ શંકા કોઈ એવું લાગે તમને? શંકા એટલે એમને ન્યુમોનિયાના બધા લક્ષણો જોવા મળતા હતા, જેવા કે શરદી, ઉધરસ, તાવ. તદુપરાંત કંઈ એનું કોરોના કે છે કે નહીં એ તો રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાશે. શું સર આપનું નામ? હું ડૉક્ટર બી ગરાના, વિઝિટિંગ ફિઝિશિયન તરીકે ધોરાજી સરકારી હોસ્પિટલમાં સેવા આપું છું. મારી સાથે ધોરાજી સરકારી હોસ્પિટલના અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયેશભાઈ છે. આજના દિવસ દરમિયાન અમારા પાસે એક કેસ બહારથી આવેલો કે જેને ન્યુમોનિયાના લક્ષણો દેખાતા એને તાત્કાલિક સારવાર આપી, પરંતુ અત્યારે જે COVID-19 ચાલે છે, કોરોનાનું ઇન્ફેક્શન સામાન્ય થઈ ગયું છે, તો એને અમારે ડિફરન્શિએટ કરવા એટલે એને જુદું પડવા માટે જરૂરી તપાસ માટે અમે એને રાજકોટ મોકલેલો છે. અને એનો ત્યાં ટેસ્ટ થઈ જતાં એ રિપોર્ટમાં શું આવે છે, પોઝિટિવ આવે છે કે નેગેટિવ, એની રાહ જોઈ રહ્યા છે અને એના પછી અમે જરૂરી પગલાં ભરીશું. આજરોજ નંદ કુંવરબા હોસ્પિટલમાંથી અમારે ત્યાં એક પેશન્ટ રિફર થયેલું. પેશન્ટ શંકાસ્પદ હતું. અમારે જે રિફર થયું અને એને બોલાવી અમારા જે ફિઝિશિયન છે સીએમ સેન્ટરમાં ગરાડા સાહેબ સારવાર આપી અને વધુ એની તપાસ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ રિફર કરેલી છે. રિપોર્ટ આવે ત્યારબાદ આગળના પગલાં લેવામાં આવશે. કૌશલ સોલંકી, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, ધોરાજી.